બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસના કેસોને લઈ જિલ્લા વહીવટીતંત્ર કામે લાગ્યું છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પોલીસને તમે વાહન ચાલકો પાસેથી માસ્ક બાબતે દંડ લેતા જોયા હશે. ધાનેરા શહેરના બજારોમાં વધતી ભીડ અને માસ્ક વગર ફરતા લોકોમાં જાગૃતતા આવે અને 1000 રૂપિયાની રકમ સામે ડરી પોતાના મોઢે માસ્ક પહેરે તે માટે ધાનેરા પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત સરકારની સૂચના મુજબ ધાનેરાની બજારોમાં કોરોના વાયરસના સંક્રમણ પણ કાબુ રહે તે માટે ધાનેરા પોલીસ કામે લાગી ગઈ છે. હાલના સમયે લગ્નની સિઝનને લઈ ધાનેરાની બજારોમાં લોકોના ઘસારો જોવા મળી રહ્યો છે, જેથી ધાનેરા પોલીસ દુકાનો, શોપિંગ સેન્ટર સહિત ભરચોક વિસ્તારમાં પહોંચી માસ્ક પહેર્યા વગર બેઠેલા લોકોને 1000 રૂપિયાની સરકારી પાવતી આપવામાં આવી રહી છે. દુકાનદાર કે દુકાનમાં બેઠેલા ગ્રાહકે માસ્ક નહીં પહેરેલું હોય તો 1000નો દંડ આપવામાં આવી રહ્યો છે, અને જો 1000 રૂપિયા નહીં હોય તો પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. બીકે ન્યૂઝ ચેનલ પણ જિલ્લાની જનતાને અપીલ કરી રહી છે કે લોકો માસ્ક પહેરીને રાખે, જેથી 1000 રૂપિયાનો દંડ ભરવો ન પડે. ખાસ કરીને નાના વેપારી કે અન્ય ગરીબ વ્યક્તિને દંડનો ભોગ ના બને તે માટે સરકારના નિયમો સામે સૌ જાગૃત બનો અને બીજાને જાગૃત કરો.